અદાણી ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લામાં પોષણ પખવાડિયાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. સ્વસ્થ ભારત માટે સુપોષણ થીમને લક્ષ્યમાં રાખી મહત્તમ લોકો જાગૃત બને એવા પોષણ પખવાડાનો મુખ્ય ઉદ્દેશ છે. સરકારની ICDS યોજનાને સાંકળતા પખવાડા અંતર્ગત આયોજિત કાર્યક્રમોમાં પોષણ રેલી, સમૂહ ચર્ચા, કુટુંબ પરામર્શ, ધાન્યમાંથી બનાવેલી વિવિધ વાનગીઓનું પ્રદર્શન, સ્વચ્છતા અંગેની સ્પર્ધાઓ, તંદુરસ્ત બાળક, હરીફાઈ પોષણ વાટિકા, શાળામાં ચિત્ર સ્પર્ધા, પ્રશ્નોત્તરી, હેલ્થ કેમ્પ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. કુપોષણ મુક્ત ભારત માટે વ્યક્તિગત અને સામુદાયિક વ્યવહાર પરિવર્તન માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં પોષણયુક્ત વાનગીઓ બનાવવી, વ્યક્તિગત સ્વચ્છતા, બારૂશેર અને સંભાર, સમતોલ અને પોષણયુક્ત આહાર, કુપોષણ અટકાવવાના ઉપાયો વગેરેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે પોષણ પખવાડામાં જાડા ધાન્યને વધુ લોકપ્રિય બનાવવાના આયોજનો કરવામાં આવ્યા છે, જેમાં 2000 જેટલી મહિલાઓએ બાજરો, જુવાર, સામો, રાગી અને કોદરીની વાનગીઓ બનાવતા શીખવાડવામાં આવી, જે પૈકી 350 જેટલી વાનગીઓ પ્રદર્શિત કરવામાં આવી. કુપોષણની સમસ્યાને સરકાર સહિત સંસ્થાઓ અને સમુદાયના સંકલનથી જ નાબૂદ કરી શકાશે. મહિલાઓમાં એનિમિયાનું પ્રમાણ ઘટાડવા, કિશોરી અવસ્થામાં માર્ગદર્શન આપવામાં આવે છે. તેના માટે સંગીની બહેનો જીવનચક્ર અભિગમથી કુપોષણ નાબૂદી માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. એટલું જ નહીં, ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ બાદ વિવિધ રચનાત્મક કાર્યક્રમોની પહેલ કરવામાં આવી છે. સરકાર સહિત સમુદાય તથા અદાણી ફાઉન્ડેશનની 245 જેટલી ટીમો કુપોષણ નાબૂદી માટે સઘન કામગીરી કરી રહી છે. 2018થી અદાણી ફાઉન્ડેશન અને અદાણી વિલમનના સંયુક્ત ઉપક્રમે નર્મદા જિલ્લામાં સુપોષણ અભિયાન ચલાવાઈ રહ્યું છે, જેનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારના બાળકો, કિશોરીઓ અને માતાઓના સ્વાસ્થ્ય અને પોષણ સ્તરમાં નક્ષિક સુધારો લાવવાનો છે. દીપક જગતાપ, જેડેશ ટીવી, રાજપીપળા. આખા નર્મદા જિલ્લામાં 420 થી વધારે ગામોમાં પોષણ પખવાડિયાની ઉજવણી કરી, જેમાં 420 જેટલા સુપોષણ સંગીની બહેનો, ટીમ, સરકાર અને સમુદાયના સહિયારા પ્રયાસથી પોષણ પખવાડિયાની ઉજવણી અમે ખૂબ જ ધામધૂમથી કરી. આ વર્ષે જેમ 2023ને મિલેટ્સ યર જાહેર કરવામાં આવ્યું છે, તો આ વર્ષે અમે અલગ અલગ જાગૃતિ કાર્યક્રમોની સાથે જેવી રીતે રેલી, સમુદાય સ્તરે જાગૃતિ, પોતાના સમુદાયના લોકો આમાં ભાગ લેતા થાય અને કુપોષણને નાથવા માટે અલગ અલગ પ્રયત્નો કરે, જેમાં સૌથી વધારે અમે 400થી વધારે ધાન્યમાંથી કેવી રીતે અલગ અલગ પોષણયુક્ત વાનગી બનાવી શકાય અને THR જે સરકારના ICDS દ્વારા આપવામાં આવે છે તેને પ્રમોટ કરી શકાય તે માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. અમને વિશ્વાસ છે કે આવા નાના નાના પ્રયત્નોથી નર્મદા જિલ્લાને અમે ચોક્કસ કુપોષણ મુક્ત કરીશું અને સાથે રહીને સહિયારા પ્રયાસ